હું વિશાલભાઈ સોની ને વિનંતી કરીશ કે આપણને સ્વચ્છતા ગુણાંક એપ વિશે માર્ગદર્શિત કરે વિશાલભાઈ નમસ્કાર મિત્રો શાળા સ્વચ્છતા ગુણાંક એપ જે બનાવવામાં આવી છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું એમાં ખાસ કરીને જે આપણે શાળા સ્વચ્છતા શાળા પુરસ્કાર જે છે આપણે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એ અંતર્ગત શાળા ગુણાંક એપ બનાવવામાં આવી છે જેમાં આસ્કી કરીને જે સંસ્થા છે એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઇન્ડિયા અને યુનિસેફ એ બેના સહયોગથી આ એપ્લિકેશન બનાવવામાં આવી છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે ત્યાં અત્યારે શરૂ કરવામાં આવ્યું છે જેની ગાઈડલાઈન પણ આપ સૌ સુધી પહોંચાડવામાં આવેલી છે તો આ જે એપ છે એને કેવી રીતે ઓપરેટ કરવી એની વિશેની આપણે અહીંયા જાણકારી આપી રહ્યા છીએ સારા સ્વચ્છતા ગુણાંક એપ જે છે એમાં મુખ્યત્વે જે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અંતર્ગત જે આપણે છે કે ડ્રીંકિંગ વોટર ટોયલેટ અને હેન્ડવોશ તો આની સ્વચ્છતા અંગેની બધા ક્વેશ્ચન એની અંદર આવે છે પછી એની ક્લિનનેસની બાબતો છે અને વધુમાં એમાં શિક્ષકોને જે છે એ કોવિડ અને જે શાળા સ્વત્તા છે એ અંતર્ગતનું જે આખું તાલીમને લગતું પણ મોડ્યુલ આની અંદર બનાવવામાં આવ્યું છે કે જેથી શિક્ષકો પોતે પણ એ તાલીમ મેળવીને એમાં સર્ટિફિકેટ મેળવી શકે તો આ જે શાળા સ્વત્તા જે એપ છે એની વિશેની આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું આ એપ જે છે એમાં મુખ્યત્વે પાંચ ઘટક પાણી શૌચાલય હેન્ડવોશિંગ એના ઓપરેશન મેન્ટેનન્સની બાબતો એમાં આવરી લીધેલી છે તો આ જે પાંચ કોમ્પોનન્ટ છે એની અંદરના થર્ટી નાઇન ઇન્ડિકેટર્સ એટલે ત્રણ ઓગણચાલીસ જેટલા ઇન્ડિકેટર્સનો સમાવેશ આ સર્વેમાં કરવામાં આવેલો છે અત્યારે આપણે રાજ્યની જે તમામ સરકારી શાળાઓ છે એને આ એપ અંતર્ગત આવરી લેવાની છે અને એનું સર્વેની કામગીરી કરવાની રહેશે આ પોર્ટલની અંદર જે છે એમાં બીજી બાબતમાં એક ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે એ ડેશબોર્ડ આપણને જિલ્લા તાલુકા અને સ્ટેટ તમામ કક્ષાએ એ ડેશબોર્ડના માધ્યમથી આપણે આ એપ અંતર્ગત કેટલી કામગીરી થઈ છે એ આપણે જોઈ શકીએ છીએ પછી જે તાલીમનો ત્રીજો ભાગ છે કે આ એપમાં એક સર્વે બીજું છે ડેશબોર્ડ કે જે બધા લેવલે આપણે એ ડેટા સર્વેમાં જે કંઈ ભરાય છે એ ડેશબોર્ડ દ્વારા આપણે જોઈ શકીએ છીએ અને ત્રીજી બાબત છે કે ઈ લર્નિંગ મોડ્યુલ કે જેમાં શિક્ષકોને લોગિન થઈને કોવિડ નાઇન્ટીન અને વોસ આ બે બાબતો અંતર્ગતની એમાં સેલ્ફ લર્નિંગ આખું તાલીમનું બધું એમાં મટિરિયલ બધું પ્રોવાઈડ કરવામાં આવ્યું છે જેમાં તમામ યુનિટનું આપે ટ્રેનિંગ મેળવીને એમાં જે ક્વેશ્ચન આન્સર છે એ આપવાથી આપનું એચિવમેન્ટ સેવન્ટી પર્સન્ટ એન્ડ એબો થાય તો આપણને ત્યાં ઓનલાઈન જ આપ એનું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકશો તો એમાં પણ આપણે આ જે એ સો ટકા જે આપણે સરકારી શાળાઓને આપણે આ અંતર્ગત આવરી લેવાના છીએ તો એના તમામ એ સો ટકા શિક્ષકો પણ આ એપમાં જોડાઈને એની તાલીમ જે છે એ પૂર્ણ કરે અને સર્ટિફિકેટ મેળવે એ ઈચ્છનીય છે આ એપ્લિકેશન આ બેઝિકલી મોબાઈલ એપ્લિકેશન કેવી રીતે વર્ક કરશે એમાં કઈ કઈ બાબતો સમાવેશ કરવામાં આવે છે એ અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા જે મોબાઈલ એપ્લિકેશન છે એની અંદર બધા સર્વેક્ષણના બધા ઇન્ડિકેટર્સ આપેલા હશે એમાં તમારે ડેટા બધો અપલોડ કરવાનો છે એ જે કંઈ ડેટા અપલોડ થયેલો હશે ડેશબોર્ડ સ્વરૂપે અહીંયા તમામ લેવલે જોઈ શકાશે અને તાલીમ મેળવવાની જે અગાઉ મેં વાત કરી છે એ પ્રમાણે આ જે અગાઉ બે વર્ષે આ જે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો એ આપણા રાજ્યના દસેક જિલ્લાઓ જે છે એની અંદર આ કરવામાં આવ્યો હતો આપ સત્તર અઢારમાં જોઈ શકો છો કે કુલ જે સ્કૂલો જે સર્વેમાં લીધી હતી એમાંથી સિક્સટી ફોર પર્સન્ટે પાર્ટિસિપેટ થયું તો ને એમાંથી ફાઇવ સ્ટાર એટલે કે તમામ ઇન્ડિકેટરોમાં સારામાં સારું પરફોર્મન્સ મેળવતા હોય તો એને ફાઇવ સ્ટાર એના આખું લેવલ છે કેટલું એચિવમેન્ટ કરે તો ફાઇવ સ્ટાર મળે કેટલું એચિવમેન્ટ કરે તો ફોર સ્ટાર મળે એ આગળને એ સ્લાઇડમાં હું આપને બતાવીશ તો અહીંયા જસ્ટ કમ્પેરીઝન બતાવ્યું છે કે કે જે સર્વે થયો એમાં કેટલા પર્સન્ટેજ ફાઇવ સ્ટાર સ્કૂલો થઈ ફોર સ્ટાર સ્કૂલો થઈ અને થ્રી સ્ટાર અને ટુ અને વન સ્ટાર જે સ્કૂલો થઈ છે એ સ્લાઇડમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં આપ જોઈ શકો છો કે સત્તર અઢારમાં જે આપણે માત્ર ત્રણ ટકા ફાઈવ સ્ટાર સ્કૂલો હતી જેમાં ઉત્તરો તો વધારો થઈને આપણે ચાર ટકાથી પણ વધુ થઈ છે અને હજુ પણ વધારે ફાઈવ સ્ટાર અને ફોર સ્ટાર સ્કૂલો આપણે કરી શકીએ એ રીતના આપણે આમાં પ્રયત્નો કરીશું આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એની આપણને ડિટેલ માર્ગદર્શિકા આ એપની અંદર પણ તમને આ જે કંઈ પ્રેઝન્ટેશન કે આપ જે અત્યારે નિહાળી રહ્યા છો એ આ એપ જે ડાઉનલોડ કરશો એની અંદર ને બધું જ એની અંદર આપવામાં આવેલું છે એટલે આ પ્રેઝન્ટેશન જે અહીંયા જોઈ રહ્યા છો એ પણ આપને ત્યાં અંદર એપની અંદર જ ઉપલબ્ધ કરવામાં આવેલું છે તો જે આપ જોઈ શકશો કેવી રીતે ઉપયોગ કરવો ને એ બધું એપને કેવી રીતે ઓપરેટ કરવાની છે તો સૌથી પહેલાં જે ગૂગલ પ્લે સ્ટોર છે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને આ એપને ડાઉનલોડ કરવાની છે એના સ્ટેપ્સ બધા આગળ આપને બતાવું છું એપ ડાઉનલોડ કર્યા પછી એમાં આપને લોગ થયા પછી જે મેઇન જે આપણા છ વિભાગો છે અલગ અલગ ટોયલેટ ને વોટર ને બધી જે છે એ બધા વિભાગોની અંદર આપણે જે પ્રશ્નો આવે એની અંદર એ ઇન્ડિકેટરમાં તમારે ડેટા નાખવાનો છે ડેટા નાખશો એ આપણે ડેશબોર્ડમાં આપ જોઈ શકશો તો રજિસ્ટ્રેશન આપણે કેવી રીતે કરવાનું છે તો આપણે શાળાનો જે દરેક શાળાઓને અગિયાર આંકડાનો જે યુનિક ન્યુ ડાયસ કોડ આપવામાં આવેલો છે એ અને જે તે આચાર્યનો મોબાઈલ નંબર એ બેના માધ્યમથી એમાં લોગિન થઈને એ એપમાં આખું ઓપરેશન ઓપરેટિંગ કરી શકાશે તો એ લોગ થયા પછી આપણે સર્વેની કામગીરી અહીંયા પૂર્ણ કરીશું સર્વે થઈ ગયા પછી એનું આખું ડેશબોર્ડને બધી માહિતી ઉપલબ્ધ થશે ત્યાર પછી જે કંઈ તમે આપ સર્વેમાં બધા ક્વેશ્ચન ભરી લો એક વખત એને પ્રિવ્યૂ કરીને જોઈ લો તમને લાગે કે કોઈ પણ માહિતીમાં કંઈક ભરવામાં કંઈક કચાસ રહી ગઈ છે કોઈ ક્ષતિ રહી ગઈ છે તો એને તમે પાછું સુધારીને ફાઇનલ જે તમે કરશો એ કર્યા પછી જ એને સબમિટ કરવાનું રહેશે અને ફાઇનલ સબમિશન કર્યા પછી એ એપ્લિકેશનમાં જે ડેટા તે તમે શાળાનો ભર્યો હશે એ કોઈ અપડેટ થઈ શકશે નહીં આમાં ખાસ જણાવું કે દરેક સ્કૂલ ડીઠ એક જ લોગ ઇન સર્વે સર્વે માટે માટે તો દરેક શાળાએ એક જ લોગિન જે આચાર્ય હોય એ શિક્ષકે જ આની અંદર લોગિન થઈને એની અંદર કામગીરી કરવાની છે સર્વેના કેસમાં જ્યારે તાલીમના કેસમાં શાળાના દરેક શિક્ષકો જે છે ઇન્ડિવિજલી લોગિન થઈને એમાં એ તાલીમ પૂર્ણ કરી શકશે તો અહીંયા જેવું તમે સબમિશન આપશો એટલે તમે ફાઇનલ સ્કોરિંગ તમારી સ્કૂલનું કેટલું સ્કોરિંગ થયું એ જોઈ શકશો તો આ જે છે એ બેઝિકલી સ્ટેપ્સ આપેલા છે કે કેવી રીતે આ એપ્લિકેશન વર્ક કરશે અને એમાં કેવી રીતે સ્કોરિંગને આપ જોઈ શકશો તો આ મેઇન ઇમ્પોર્ટન્ટ છે આ એપ્લિકેશન જે છે એ કેવી રીતે ક્યાં અવેલેબલ છે એનું અહીંયા વિગતવાર આપું કે આપના મોબાઈલમાં જે ગૂગલ પ્લે સ્ટોર છે એમાં જઈને સાલાં સ્વચ્છતા ગુણાંક ગુજરાત એવું લખશો એટલે ઓટોમેટિકલી આ સ્ક્રીન ઉપર જે દેખાય છે એ રીતના તમને એપ દેખાશે એ એપને ઇન્સ્ટોલ કરશો એટલે તમને બાજુમાં ત્રીજી ઇમેજમાં જે આઇકન બતાવ્યો છે એ રીતે એસએસજી ગુજરાત એ કરીને આઇકન તમારા સ્ક્રીન ઉપર આવી જશે એટલે કે આપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જશે આ તમે જે આપણે દરેક શાળાઓને ટેબ્લેટ આપેલા છે એના માધ્યમથી પણ આપ એનો ઉપયોગ કરી શકો છો તો એપ ઇન્સ્ટોલ કર્યા પછી એના જે મેઇન કોમ્પોનન્ટ જે ત્રણ ભાગ છે નીચે કે લોગિન કેવી રીતે કરવું ડેશબોર્ડ કેવી રીતે જોઈ શકાશે અને ઈ લર્નિંગ કેવી રીતે કરી શકાશે એ બાબત આની અંદર આવરી લીધેલી છે લોગ કરવા માટે સૌથી પહેલાં તમારે જે સ્ક્રીન આવે છે એમાં લોગિન બટન હશે તો લોગિન ઇન વાળા આઈકોન ઉપર ક્લિક કરવાથી તમારે ફક્ત સ્કૂલનો યુ સિલેક્ટ લખવાનો રહેશે તમારી શાળાનો જે યુનિક કોડ છે પછી તમારે સ્કૂલ સિલેક્ટ કરીને રજીસ્ટર્ડ બટન ઉપર ક્લિક કરવાનું એટલે તમે રજીસ્ટર થઈ જશો રજીસ્ટર્ડ થયા પછી આ રીતે સ્ક્રીન આવશે એમાં તમારે સ્કૂલનો ડાયસકોડ જે છે એ પછી તમારા જે રિસ્પોન્ડ એટલે જે સર્વે કરનાર જે આચાર્ય કે મુખ્ય શિક્ષક જે હોય એણે પોતાનું નામ ડેઝિગ્નેશનમાં સ્કૂલ ઇન્ચાર્જ છે કે હેડમાસ્ટર છે એ સિલેક્ટ કરવાનું રહેશે અને પછી તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે અને મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જનરેટ થશે ને પછી તમને એ ઓટીપી આમાં નાખવાથી તમે તમારો પોતાનો પાસવર્ડ એમાં શેડ કરી શકશો આ વન ટાઈમ પ્રોસેસ કરવાની રહેશે રજીસ્ટ્રેશન વખતે પછી એ લોગિન થઈ ગયા પછી એપમાં વારે ઘડીએ તમારે લોગિન કરવાની જરૂર નહીં રહે એ ઓટોમેટિક લોગિન જ રહેશે જેમ મોબાઈલમાં બીજી બધી એપ હોય છે એ રીતે તો આ રીતે જ્યારે તમે લોગઆઉટ કરશો તો જ તમારે નવા પાડથી પાછો પાસવર્ડ નાખવાનું રહેશે અદરવાઇઝ એ લોગિન થઈ ગયા પછી જ્યાં સુધી લોગઆઉટ ન કરો ત્યાં સુધી ફોનમાં એ લોગિન જ રહે છે અને આ રીતે આપણે લોગિન થઈને એની સર્વેની કામગીરી કરીશું અહીંયા તમને બે લેંગ્વેજની ફેસિલિટી પ્રોવાઈડ કરવી છે ઇંગ્લિશ અને ગુજરાતી જેને જે લેંગ્વેજમાં આખું ફોર્મને બધી ડિટેલ જોવી હોય ગુજરાતી કરશો તો આખી એપ તમે ગુજરાતીમાં ઓપરેટ કરી શકશો તો આ રીતે તમે લોગિન થઈને પછી તમારે જેવા લોગિન ઇન થશો એટલે આ સ્ક્રીન ઉપર જે દેખાય છે એ પ્રમાણે તમને સીઆરસી બીઆરસીની ડિટેલ પ્રાય સ્કૂલની પ્રાઇમરી ઇન્ફોર્મેશન પાણીને લગતા તમારા ક્વેશ્ચન આવશે ટોયલેટ હેન્ડવોશ ને આ બધા જે અલગ અલગ ઇન્ડિકેટર વાઇઝ તમને અંદર જે ક્વેશ્ચન આવે એ તમારે સર્વેની કામગીરી અંદર વન બાય વન તમારે પૂર્ણ કરવાની રહેશે સૌથી ઉપર જે બટન એક હાઇલાઇટ કરીને બતાવેલું છે કે કોઈ પણ સર્વે કરતા દરમિયાન તમને કોઈ ક્વેશ્ચનમાં કે એમાં તમને ડાઉટ લાગે તો સૌથી કોર્નર પર જે એસએસએનો લોગોની નીચે ત્રણ બટન આપે એક લાઈન જેવું દેખાય છે ત્યાં ક્લિક કરવાથી એ મેનુ બટન છે એ મેનુ બટનમાં તમને હેલ્પને બધું મળી જશે તો ત્યાંથી પણ તમે કોઈ પણ તમારા ડાઉટ્સ હોય એ તમે ત્યાં જોઈને સમજી શકશો અને પછી આમાં એનો જે ચોક્કસ જે જવાબ આપવાનો થાય આ તમે આપવાનો રહેશે તો આ રીતે આપ જોઈ શકો છો કે પાણીના લગતા આપણને કુલ આઠ પ્રશ્નો પ્રાથમિક માહિતીના ચોત્રીસ પ્રશ્નો છે ટોયલેટને લગતા દસ પ્રશ્નો હેન્ડ વોશિંગને લગતા છ પ્રશ્નો અન્ય કામગીરી જાળવણીને લગતા સાત પ્રશ્નો અને બિહેવિયરને ક્ષમતા નિર્માણ માટેના આઠ પ્રશ્નો એમ કુલ જે આ રીતે આ બધા પ્રશ્નોનું અહીંયા નવ વિભાગની અંદર આમાં બાયફિકેશન કરવામાં આવ્યું છે તો આપ સ્ક્રીન ઉપર જુઓ છો એ રીતે સિમ્પલ એક ક્વેશ્ચન હશે નીચે ઓપ્શન હશે તમારે ફક્ત યશનો ને એ રીતે જ આન્સર આપવાનો રહેશે એક સ્કૂલનો સર્વે કરતાં મેક્સિમમ અડધો કલાકની અંદર તમારું આખું સર્વેની કામગીરી પૂર્ણ થઈ જાય છે એટલો અમે અહીંયા ટ્રાયલ કરીને મેં જોયેલો છે તો સર્વે કરવામાં બી બહુ સમય નથી લાગતો તો આપણે એમાં ખાસ કે આવતા આગામી પંદર દિવસની અંદર આ સર્વેની કામગીરી પૂર્ણ કરવાની છે તો દરેક શાળાના આચાર્યશ્રીને વિનંતી કે આ લોગ ઇન કરીને આ સોરી એપ ડાઉનલોડ કરીને લોગ ઇન કરીને આ સર્વેની કામગીરી તાત્કાલિક અસરથી પૂર્ણ કરે કારણ કે એમાં બહુ સમય નથી જતો તો આપણને રાજ્યની તમામ શાળાઓનું જે ડેટા છે આપણને રિયલ ટાઈમ આપણને ડેટા મળશે ત્યાર પછી જે છે સર્વેની કામગીરી કર્યા પછી આપને જે છે એ ઇમેજ અપલોડ કરવાની છે એટલે કે એક વખત તમે બધો ડેટા ભરી દીધો પછી ઈમેજ છે એ પછી તમે સબમિટ કર્યા પછી પણ અપલોડ કરી શકો છો તો ઇમેજના કેસમાં તમારે જે અહીંયા બતાવેલા હોય એ દરેક શાળાના કમ્પાઉન્ડનું કે ટોયલેટની કેવા એક એક જે ટોટલ તમારે આઠ ઈમેજ એની અંદર અપલોડ કરવાની છે તો એ તમારે રિયલ ટાઈમ ત્યાં જે સ્થિતિ હોય એ તમારા ફોટો આની અંદર અપલોડ કરવાના રહેશે ફાઇનલ તમારે જે કંઈ ડેટા ભર્યો છે એનો રિવ્યૂ એક વખત જોઈ લેવાનો રહેશે સ્ક્રીન ઉપર બતાવ્યું છે એ રીતે અને પછી તમારે એને ફાઇનલ સબમિટ આપવાનું રહેશે સબમિટ કર્યા પછી તમે એમાં ડેટામાં કોઈ સુધારા વધારા કરી શકશો નહીં જેની ખાસ નોટ લેવી તો સબમિટ કરતાં પહેલાં એક વખત ફાઇનલ સબમિશન કરતા પહેલાં તમામ જે કંઈ એન્ટ્રી કરી છે એ તમારે એક વખત જોઈ લેવાનું રહેશે અને પછી ફાઇનલ સબમિટ આપવાનું રહેશે તો આ રીતે તમે જેવું ફાઇનલ સબમિશન આપશો કે સ્ક્રીન ઉપર તરત જ તમને તમારા દરેક વોટર ટોયલેટ હેન્ડવોશ અને જે ઓપરેશન મેન્ટેનન્સ છે એમાં તમને સ્ક્રીન ઉપર દેખાય છે એવી રીતે તમે કુલ માર્ક પૈકી તમે કેટલા સ્કોર ધરાવો છો એ તમને આવી જશે અને એ સ્કોરનું બાયફર્કેશન છે કે નાઇન્ટી પર્સન્ટ ટુ હંડ્રેડ પર્સન્ટ હોય તો તમારું એક્સિલન્ટ અને ફાઇવ સ્ટાર રેટિંગ કહેવાય જે મેં અગાઉ વાત કરી કે પાંચ સ્ટારવાળી જે દોઢ ટકા જેટલી સ્કૂલો હતી ને પછી જે ઇમ્પ્રુવ થઈને ચાર ટકા જેટલી થઈ હતી તો આ જે રેટિંગ છે એનું ઇમ્પોર્ટન્સ આ રીતે છે કે જે પણ સ્કૂલો જે છે એ દરેક સેક્શન વાઇઝ પણ એને ગ્રીન બ્લ્યુ અને યલો એવા આપણે ગ્રુપ આપેલા છે સાથે સાથે ઓવરઓલ તમારું કયું આમાં આવો છો સ્કોરિંગમાં એ પણ તમને આના ઉપરથી ખબર પડશે તો આ રીતે નાઇન્ટી ટુ હંડ્રેડ હોય તો ગ્રીન બ્લુ માટે સેવન્ટી ફાઇવ ટુ એટી નાઇન યલો માટે ફિફ્ટી વન પર્સન્ટ ટુ સેવન્ટી ફોર અને ઓરેન્જ માટે થર્ટી ફાઇવ ટુ ફિફ્ટી અને થર્ટી ફાઇવ ટુ બિલો હશે તો તમે રેડ કેટેગરીમાં આવશો તો આપણે મેક્સિમમ ગ્રીન અને બ્લુ સુધી આવવાનો પ્રયત્ન કરીએ એ રીતનું તમારે સ્કોરિંગ આની અંદર થાય એ રીતના સાચી અને ચોક્કસ માહિતી એની અંદર આપવાની રહેશે કોઈક કેસમાં તમે જો પાસવર્ડ ભૂલી ગયા હોય તો એપની અંદર ફરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરીને તમે સિમ્પલી આ સ્ક્રીન ઉપર બતાવ્યું છે એ પ્રમાણે તમારો સાડાનો ડાયસકોડ આપશો એટલે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ જે ફર્સ્ટ ટાઈમ તમે આપ્યો હશે એ એની ઉપર જ તમને આ એસએમએસ આવી જશે એટલે તમે ખાસ ધ્યાન રાખજો કે લોગ ઇન થતી વખતે સાચો અને ચોક્કસ મોબાઈલ નંબર આપે કારણ કે એ મોબાઈલ નંબર ઉપર જ તમને ભવિષ્યમાં પાસવર્ડ રિસેટની બધી ફેસિલિટી એની ઉપર જ મળશે જેની ખાસ નોટ લેવી પછી બીજો પાર્ટ છે ઈ લર્નિંગ મોડ્યુલ કે દરેક શિક્ષકોને જે મેં વાત કરી એ પ્રમાણે તો અત્યાર સુધી જે સર્વેની વાત કરી એમાં શાળા દીઠ એક જ લોગિન કરવાનું રહેશે અને સર્વેની કામગીરી પૂર્ણ કરવાની રહેશે જ્યારે આ બીજું મોડ્યુલ છે જેમાં ઈ લર્નિંગ મોડ્યુલ છે જેમાં શાળાના તમામ શિક્ષકોએ લોગિન થવાનું રહેશે અને એની અંદર આ તાલીમ જે કોવિડ અને વોશ બે મોડ્યુલ આની અંદર મૂકવામાં આવેલા છે એની ઓનલાઈન ઘરે બેઠા આપની અનુકૂળતાના સમયે જ આને તાલીમ પૂર્ણ કરવાની રહેશે તાલીમ પૂર્ણ કરીને એના જે યુનિટ વાઇઝ બધા અંદર મોડ્યુલ આપવામાં આવેલા છે એ વન બાય વન પહેલા યુનિટનું તમે

અને ગુજરાતી બંને લેંગ્વેજમાં મોડ્યુલ બધા જોયા પછી આ બધો કોર્સ મટિરિયલ તમને આપવામાં આવ્યું છે તો એપ્લિકેશનમાં તમે આપ જોઈ શકો છો આ રીતે તમને ક્વેશ્ચન ટેસ્ટ આપવાની થશે ટેસ્ટ આપ્યા પછી તમે જે સબમિટ કરશો એટલે ફાઇનલ તમારું જો અચીવમેન્ટ સેવન્ટી પર્સન્ટ એબો હશે તો તમને આ રીતે સ્ક્રીન ઉપર દેખાય એ રીતના સર્ટિફિકેટ આપને મળી જશે તો બંને ટ્રેલિંગ તમામ શિક્ષકો પૂર્ણ કરે અને બંને સર્ટિફિકેટ તમામ શિક્ષકો મેળવે અને તમે ઇઝીલી ડાઉનલોડ કરીને તમારા રેકોર્ડમાં કે ક્યાંક તમે ત્યાં રાખી પણ શકો છો સર્ટિફિકેટ તમારા પ્રોફાઇલમાં તો આ રીતે તમારે બીજો ભાગ જે તાલીમનો ભાગ છે એ પૂર્ણ કરવાનો રહેશે તો આ બંને વસ્તુ એક્ટિવિટી છે એ શાળા કક્ષાએ સર્વેની કામગીરી અને શિક્ષક કક્ષાએ એને તાલીમની કામગીરી આ બે અલગ અલગ ભાગમાં તમારે કામગીરી આ એક જ એપથી તમે કરી શકશો ત્રીજો ભાગ છે પોર્ટલ પોર્ટલમાં અમે ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ અને બ્લોક તમામ લેવલે લોગિન થઈને જે વચ્ચેનું આઇકન છે ડેશબોર્ડ એના માધ્યમથી લોગ ઇન થઈને તમે આ પ્રકારના બધા રિપોર્ટ્સ ને એનાલિટીસ આ બધા પ્રકારના જો આ સ્ક્રીન ઉપર જે આપણે દેખાય છે એ બધા એનાલિસિસ રિપોર્ટ મોનિટરિંગ લેવલે આપ જોઈ શકશો કેટલી સ્કૂલોમાંથી કેટલાની એન્ટ્રી થઈ કેટલાની બાકી છે સ્કૂલની તમારે યાદી જોઈતી હોય કે આટલી સ્કૂલોની એન્ટ્રી બાકી છે એ પણ તમને મળશે ફાઇવ સ્ટાર સ્કૂલો કેટલી ફોર સ્ટાર સ્કૂલો કેટલી એની યાદી લિસ્ટ તમામ પ્રકારની ઇન્ફોર્મેશન અહીંયા રિપોર્ટ સ્વરૂપે તમને આપવાનો પ્રયત્ન અમે કરેલો છે તો આ રીતે મિત્રો આપ જે કંઈ ડેટા ભરશો એનું રિયલ ટાઈમ આ ડેશબોર્ડમાં બધું અપડેટ થશે અને આપ અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આપે આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે જે મેન્ડેટરી બાબત છે કે આંકડાનો જે ડાયાસ્કોર રજીસ્ટર થવાનું રહેશે સર્વેના સર્વે બધી આ બધી ચર્ચા કરેલી છે એ જ રીતે આ ટ્રેનિંગની બાબતો છે તો શિક્ષકે પણ આ રીતે પોતાનો જે ડિટેલ બધી જે ઇમ્પોર્ટન્ટ છે એ ધ્યાનમાં રાખવાની છે કોઈ પણ ઈશ્યુ હોય તો આ મેલ આઈડી તમને આપવામાં આવે છે અને આ મોબાઈલ નંબર આપેલો છે જે જણાવેલ સમયગાળા દરમિયાન જ કોલ કરવા ખાસ વિનંતી તો આ નંબર ઉપર આપણને કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય તો તમને અહીંયા સપોર્ટ મળશે તો આ રીતે મિત્રો આપણે જે શાળા જે સ્વચ્છતા ગુણાંક એપ છે એની અંદર આપણે સર્વેની કામગીરી અને તાલીમની કામગીરી બે કામગીરી આપણે ખાસ કરવાની છે અને એ અંતર્ગત જે શાળા અને શિક્ષક કક્ષાએ જે કામગીરી થશે એનું દરેક લેવલે ડેશબોર્ડના માધ્યમથી આપણે એનું મોનિટરિંગ પણ કરી શકીશું તો આગામી પંદર દિવસમાં આ કામગીરી તમામ શિક્ષક મિત્રો અહીંયા પૂર્ણ કરે એ ખાસ તકેદારી રાખે અને એની જરૂરી સૂચનાઓને બધું જ તમને આ એપના માધ્યમમાં તમને આ જે મોડ્યુલ તાલીમ ને લગતા જે મોડ્યુલ્સ છે આ જે પ્રેઝન્ટેશન જે બતાવીએ બધી જ વસ્તુ આ એપની અંદર અમે ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે તો આપ આશા રાખું છું કે આપને આ તાલીમમાં બધો ખ્યાલ આવી ગયો હશે અને આ પ્રમાણે એપ ડાઉનલોડ કરીને આ સર્વેની અને તાલીમ બંનેની કામગીરી આપ સમયસર પૂર્ણ કરશો થેન્ક યુ